રાધનપુરમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે. ઘાંચીવાડામાં કામ ચાલી રહેલ રસ્તાની કામગીરીમાં વીજ થાંભલો રસ્તામાં વચ્ચે હોવા છતાં રસ્તો બનાવી નાખ્યો. રસ્તામાં એક નહીં પરંતુ રોડ વચ્ચે બબ્બે વીજ થાંભલા હોવા છતાં પણ રસ્તો બનાવી દેવાયો હતો અને સ્થાનિક લોકોને ફોર વ્હીલ ગાડી તેમજ અવરજવર માટે મુશ્કેલી બની ગયો છે અને વીજ થાંભલો ક્યારે રોડ પરથી હટાવાશે તેવા પણ સ્થાનિકો સવાલ કરી રહ્યા છે. રાધનપુરની અંદર નગરપાલિકાના જે આરસીસી રોડ બને છે એની અંદર રાજ કન્સ્ટ્રક્શન અને એનબીએલ આ બે એજન્સીઓ મોટા પાયે મોટા ટેન્ડર લઈને કામ કરે છે. એટલે પ્રથમ દ્રષ્ટિએ તો રાધનપુરના જે લોકલ કોન્ટ્રાક્ટર છે એમને કંઈ કામગીરી આપવામાં આવતી નથી. આવા જે લે ભાગુ જે કોન્ટ્રાક્ટરો છે કે જેને તદ્દન ખોટું કરી અને અહીં માત્ર રાધનપુર કમાવા માટેનું એક સેન્ટર ગોતી અને આવું કરી રહ્યા છે, તો રાજ કન્સ્ટ્રક્શન અને એનબીએલ સામે રાધનપુર મામદાર ચીફ ઓફિસર કલેક્ટરશ્રી અને પ્રાદેશિક કમિશનરશ્રીએ આ બાબતે યોગ્ય કાર્યવાહી સ્થળ નિરીક્ષણ કરવી જોઈએ. હમણાં જ બે દિવસ પહેલાં હું એક જગ્યાએ નીકળ્યો હતો રાધનપુર ઘાંચીવાસની અંદર અને ત્યાં આગળ ખરેખર જે વીજ થાંભલો છે તે આરસીસી રોડની વચ્ચે વચ્ચે બે બંને બાજુ જોઈએ ને તો એક પણ ફોરવ્હીલ નીકળી શકે તેમ નથી. આવી જગ્યાએ થાંભલો હટાયા વગર આ રાજ કન્સ્ટ્રક્શને જે કામગીરી ચાલુ કરેલ છે એ માત્ર ને માત્ર ખોટી કામગીરી છે. એનું તાત્કાલિક ધોરણે બિલ રોકી એની વિજિલન્સ કમિશનર જોડે તપાસ કરાવી એના સામે યોગ્ય પગલાં લેવા જોઈએ એવી મારી લોકમાગ અને મારી એક જાગૃત નાગરિક તરીકે દવે અલ્પેશ કુમાર હરેશભાઈની માગ. BS 90 ન્યૂઝ સાથે પ્રહલાદ ઠાકોર, રાધનપુર.